તો અન્ય મહત્વના સમાચાર પર નજર કરીએ તો આજે થઈ શકે છે ગુજરાતમાં આઈપીએસ અધિકારીઓની બદલી કે જે આજે સાંજે આવી શકે છે બદલીનો ઓર્ડર. લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થાય તે પહેલા મોટા ફેરફાર થવાની સંભાવના છે. સાથે 40 થી વધારે આઈપીએસ અધિકારીઓની બદલી થશે. 7 જેટલા આઈપીએસ અધિકારીઓને પ્રમોશન મળવાના છે. રાજ્યના મેગા સિટીમાં મોટા પાયે ફેરફાર થવાની શક્યતાઓ છે. તો ગુજરાતમાં આઈપીએસ અધિકારીઓની બદલી આજે થઈ શકે છે અને આજે સાંજે બદલીનો ઓર્ડર પણ આવી શકે છે. વધુ વિગતો સાથે સંવાદદાતા પ્રદીપ કચ્છા સીધા જોડાઈ ચૂક્યા છે. પ્રદીપ, મોટા પાયે આઈપીએસ અધિકારીઓની બદલી થવા જઈ રહી છે અને આજે ઓર્ડર પણ આવી શકે છે. બિલકુલ કુશાગ્ર, છેલ્લા કેટલાક સમયથી અટકળો ચાલતી હતી કે ગુજરાતની અંદર લોકસભાની ચૂંટણીની પહેલા જે છે તે આઈપીએસ અધિકારીઓની બદલી જે છે તેનો ક્યારે થશે, પરંતુ આજે અટકળોનો અંત આવી શકે તેવી શક્યતાઓ છે. ગુજરાતની અંદર 40 જેટલા આઈપીએસ અધિકારીઓની જે છે તે બદલી થશે અને જેમાં 7 જેટલા અધિકારીઓ જે છે કે જેને બઢતી પણ મળવાની છે. સૌથી મહત્વની વાત હોય તો સુરત સિટી કમિશનર જે છે તેમની જગ્યા ખાલી પડી છે અને સાથે અમદાવાદની અંદર અમદાવાદ ગ્રામ્યના એસપી જે છે તે 2 જગ્યાઓ ખાલી પડી છે. આ 2 જગ્યા ઉપર નવા અધિકારીઓ જે છે તેમની નિમણૂક થશે. આ સાથે રાજ્યના મેગા સિટી જો ની વાત કરવામાં આવે તો જેમાં ગાંધીનગર છે, અમદાવાદ, વડોદરા અને સુરત સાથે રાજકોટ, આ 5 જે સિટી છે આ 5 સિટીના મોટા ભાગના અધિકારીઓ જે છે તેની બદલવાની શક્યતાઓ પૂરેપૂરી છે. કેમ કે આ તમામ અધિકારીઓ એ જે તે જિલ્લાની અંદર વસવાટ કરી રહ્યા છે અને લોકસભાની ચૂંટણીના કારણે ઇલેક્શન કમિશન દ્વારા જે નોટિફિકેશન આપવામાં આવ્યું હતું કે જે તે જિલ્લાની અંદર રહેતા અધિકારીઓની અન્ય જિલ્લાઓની અંદર બદલી કરવાની રહેશે. જેમાં અમદાવાદની અંદર 4 જેટલા ઝોનના ડીસીપી છે, સ્પેશિયલ બ્રાન્ચના 3 જેટલા ડીસીપી છે, આ તમામની બદલી થવાની શક્યતા છે. જેમાં ખાસ વાત કરવામાં આવે તો અમદાવાદના 2 ડીસીપી જે છે સ્પેશિયલ બ્રાન્ચના તેમને બઢતી પણ મળી શકે છે. આ સાથે ગાંધીનગરના 4 જેટલા ડીસીપી છે કે જેમને પણ બઢતી મળે તેવી શક્યતાઓ છે અને 1 ડીસીપી જે છે તે રાજકોટ શહેરના છે કે જેમને પણ બઢતી મળવાની શક્યતા છે. આ સાથે સુરતની અંદર નવા પોલીસ કમિશનર આવતાની સાથે સુરતની અંદર નવા જે આઈપીએસ ની નિમણૂક જે કરવાની છે તેમાં ઝોન પ્રમાણેના 4 જેટલા નવા ડીસીપી જે છે તેમની પણ નિમણૂક થાય તેવી શક્યતાઓ હાલ તો વ્યક્ત થઈ રહી છે. જી જી, આભાર પ્રદીપ માહિતી બદલ.